નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય વિજ્ઞાન પ્રકરણ એક વનસ્પતિમાં પોષણ ધોરણ સાત ધોરણ છ માં તમે અભ્યાસ કરી ગયા છો કે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે તમે એ પણ ભણ્યા છો કે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનીજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે ધોરણ છ માં સેમ ટુમાં તમે સેમ વનમાં તમે અભ્યાસ કરી ગયા છો આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે જેને પોષક તત્વો કહે છે આ પણ આપણે શીખી ગયા છીએ બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે જ બનાવી શકે છે પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય આમ કરી શકતા નથી પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તમે એ પ્રશ્ન પૂછશો કે રસોઈ હા મનુષ્યો રસોઈ જાતે બનાવી શકે છે પરંતુ ખોરાક જાતે બનાવી શકતા નથી એટલે કે આપણે ઉત્પન્ન કરી શકતા નથી તે સૂર્યપ્રકાશ દ્વારા ઉત્પન્ન થાય છે આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે અહીં બુજોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે તો વનસ્પતિ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં બનાવે છે વનસ્પતિના પોષણના પ્રકાર એક પોઈન્ટ એક વનસ્પતિ એકમાત્ર સજીવ છે કે જે પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે વનસ્પતિ જ એક એવું સજીવ છે કે જાતે ખોરાક બનાવી શકે છે આ ખોરાક બનાવવા માટેના જરૂરી કાચા પદાર્થો તેમની આસપાસ હોય છે જેમ કે પાણી ખનિજ તત્વો કાર્બન ડાયોક્સાઇડ વગેરે તેમની આસપાસ હોય છે એટલે ખોરાક તૈયાર થઈ શકે છે આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ વૃદ્ધિ નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શરીરની પ્રાપ્તિમાં શક્તિની પ્રાપ્તિ માટે અને ક્રિયાઓ માટે જરૂરી છે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે પોષણની વ્યાખ્યા આઈએમપી છે જે આપણે તૈયાર કરવાની રહેશે તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની આપણે પણ એક સજીવ જ છીએ ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયા પ્રક્રિયાને પોષણ કહે છે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે હવે પોષણના કુલ બે પ્રકાર છે સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ તો સ્વાવલંબી પોષણ એટલે શું એ વ્યાખ્યા પણ આપણે તૈયાર કરવાની થશે આની ડિટેલમાં વ્યાખ્યા આપણે માર્ગદર્શિકામાં આપેલી છે તે પણ આપણે તૈયાર કરવાની થશે અહી ઓટો મીન્સ સ્વ ટ્રોક મીન્સ પોષણ એટલે સ્વ સ્વાવલંબી પોષણ તેથી વનસ્પતિઓ સ્વાવલંબી કહેવાય છે કે સ્વાવલંબી કોણ છે છે તો વનસ્પતિ પ્રાણીઓ અને પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે આપણે પણ વનસ્પતિ પાસેથી મોટા ભાગનો ખોરાક મેળવીએ છીએ તેઓને પરાવલંબી કહેવાય છે પરાવમાં હેટ્રો એટલે પર અને ટ્રોપ એટલે કે પોષણ પરાવલંબી પોષણ કહે છે બરાબર પ્રાણીઓ પરાવલંબી છે અને વનસ્પતિ છે તે સ્વાવલંબી છે પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી વનસ્પતિ બનાવે છે જેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ખનિજ તત્વોમાંથી આપણું શરીર કેમ ખોરાક બનાવતું નથી તો ચાલો આપણે જોઈએ તો આપણા શરીરને કાર્બન ડાયોક્સાઇડની આવશ્યકતા હોતી નથી આપણે ઉચ્છવાસ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢતા હોઈએ છીએ આપણા શરીરને ઓક્સિજનની જરૂર હોય છે માટે આપણું શરીર વનસ્પતિની જેમ ખોરાક બનાવી શકતું નથી હવે આપણને પ્રશ્ન એ ઉદભવે છે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે તો વનસ્પતિમાં ખોરાક તો બને છે પરંતુ એનું કારખાનું એટલે મેઇન ક્યાં હોય છે શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક ભાગમાં જ બને છે વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાચા પદાર્થો ક્યાંથી મેળવે છે કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન પામે છે ટ્રાન્સપોર્ટેશન થાય છે આ બધા પ્રશ્નો ઉદભવે છે હા તો વનસ્પતિમાં ખોરાક બનાવવાનું કારખાનું પર્ણમાં હોય છે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા હશું કે વનસ્પતિના પર્ણને તેને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે ત્યાં તે ખોરાક બને છે અને તેના કાચા પદાર્થો ક્યાંથી મળે છે આસપાસના વાતાવરણમાંથી જ વનસ્પતિને તેના કાચા પદાર્થો ઉપલબ્ધ થાય છે પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયા પર્ણમાં જોવા મળે છે પર્ણ એટલે કે પાનમાં કાચા પદાર્થોને ત્યાં પહોંચવું જ રહ્યું કાચા પદાર્થોને ત્યાં પહોંચાડવા પડે જમીનમાં રહેલા પાણી અને મૂળ દ્વારા શોષણ થાય છે એટલે તેમ મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વો ઉપરના ભાગી જાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે પર્ણ સુધી તે બધો સામાન પહોંચે છે વનસ્પતિ પર્ણમાં આવેલા નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો નો કાર્બન ડાયોક્સાઇડ લે છે તો પાનમાં નાના નાના છિદ્રો છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી લે છે આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે જેમને પર્ણરંધ્ર કહેવાય આપણ વ્યાખ્યા આઈએમપી છે કે પર્ણરંધ્ર કોને કહેવાય છે તો ગણસ્પતિનામાં પાનમાં નાના છિદ્રો આવેલા છે તે રક્ષક કોષો દ્વારા આવૃત છે જેને પર્ણરંધ્ર કહે છે કોષો તમે જોયું છે કે બહુમાળી મકાન ઈટોના બનેલા હોય છે બહુમાળી એટલે કે બિલ્ડીંગ ઈટોની બનેલી હોય છે તમે જોયું હશે તેવી જ રીતે સજીવ શરીર પણ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે જેને કોષ કહે છે કોષો માત્ર સૂક્ષ્મ દર્શક યંત્રમાં જ જોઈ શકાય છે આપણે નરી આંખે જોઈ શકતા નથી કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે કોઈ વધારે કોષના બનેલા હોય કેટલા એક જ કોષના બનેલા હોય છે કોષ એક પાતળા આવરણથી આવરિત હોય છે એટલે કે તેના ઉપર એક આવરણ હોય છે પડ જેવું હોય છે જેને કોષ રસ સ્તર કહે છે તો આપણે એ પુસ્તકમાં જોઈએ ચિત્ર છે તો આ જે છે પાતળું આવરણ આ સાઈડમાં તેને કોષ રસ સ્તર કહીશું કેમ કે તે આવરણ છે દરેક કોષમાં ઘટ મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય છે જેને કોષ કેન્દ્ર કહે છે અહીંયા જે વચ્ચે રચના આપેલી છે મધ્યમાં દરેક કોષમાં તેને કોષ કેન્દ્ર કહે છે કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે જેને કોષ રસ કહે છે આ કોષ કેન્દ્રમાં વચ્ચે જેલી જેવું દ્રવ્ય છે તમે જોઈ શકો છો તેને કોષ રસ કહે છે આમાં ત્રણ ચાર વ્યાખ્યાઓ આઈએમપી છે જે પરીક્ષાલક્ષી છે જે આપણે તૈયાર કરવાની રહેશે ક્યાંક કોષની આકૃતિ પણ પૂછાઈ શકે છે તો આપણે કોષની આકૃતિ દોરતા પણ શીખી જઈશું બુજોને જાણવું છે કે મૂળ પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરીને પર્ણ સુધી કેવી રીતે પહોંચાડે છે તો હા આ ખૂબ સરસ પ્રશ્ન છે કે મૂળ કેવી રીતે પર્ણ સુધી બધું શોષણ કરીને પહોંચાડે છે તો આપણા વાનીઓ એટલે કે વાહિની એટલે કે નળી સજીવમાં પણ આપણે શરીરમાં પણ નળીઓ આવેલી હોય છે ધમની શીરા તેવી રીતે જ પાનમાં એટલે કે વનસ્પતિમાં પણ નળીઓ હોય છે એટલે કે વાહિનીઓ કહે છે વાહિનીઓ નળીની જેમ મૂળ પ્રકાંડ અને તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે દરેકમાં વાહિનીઓ આવેલી હોય છે જેના દ્વારા પાણી અને ખની તત્વોનું વહન થાય છે એટલે કે શોષણ થાય છે જેઓ એક સળંગ માર્ગ અથવા પથ એટલે કે રસ્તો બનાવે છે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે તમે પ્રકરણ અગિયાર માં વનસ્પતિના પદાર્થોના વહન વિશે અભ્યાસ કરશો આપણે અગિયારમું પ્રકરણ આગળ ભણીશું જેમાં પદાર્થોનું વહન વિશે આવશે પહેલી જાણવા ઈચ્છે છે કે પર્ણોમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષિત કરી સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી તો હા ચલો આપણે તેનો જવાબ જોઈએ પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું છે એટલે કે તેને હરિત દ્રવ્ય કહે છે પરીક્ષામાં પૂછાય કે હરિત દ્રવ્ય એટલે શું તો પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહે છે તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે તો આ ઉર્જાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બની શકે છે હરિદ્રવ્યના કારણે આ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે ફોટો પીએચ ટીઓ ફોટો એટલે કે પ્રકાશ સેન્થેસ એટલે કે સંશ્લેષણ તેથી તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે તેથી આપણે કહી શકીએ કે હરિત સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે પરીક્ષામાં પૂછાય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે કયા કયા ઘટકો આવશ્યક છે હરિદ્રવ્ય સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે આથી સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે આપણા બધા માટે અદ્વિતીય સ્ત્રોત સૂર્ય છે તે અખૂટ છે તેમાં ક્યારેય ઉર્જા ખૂટતી નથી શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પરના જીવનની કલ્પના કરી શકો ના નહીં શું સૂરજ ના ઉગતો હોય તો આપણા માટે શક્ય છે દિવસ જ ના ઉગે રાત જ રહે તેના કારણે ઘણું બધું ચેન્જ થઈ જાય પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર જ આધારિત છે બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે આપણો માટે ઓક્સિજન છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ ઉત્પન્ન થાય છે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે તેના વગર જીવન શક્ય નથી ઓક્સિજન આપણને લીલી વનસ્પતિમાંથી દિવસ દરમિયાન મળે છે લીલી વનસ્પતિ ઉછ્વાસ સ્વરૂપે ઓક્સિજન આપે છે અને શ્વાસમાં તેઓ કાર્બન ડાયોક્સાઇડ લે છે આપણે તે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છવાસ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે જેમ કે લીલું પ્રકાંડ અને તેની શાખાઓ જે લીલા રંગની હોય છે રણમાં ઉગતી વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ અથવા કાંટા જેવા પર્ણ જોવા મળે છે જે બાસ્પોટ સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે જે બાસ્પોટ સર્જનમાં પાણીનો વ્યય થતો હોય છે તેને અટકાવે છે આ વનસ્પતિઓ પાસે લીલું પ્રકાંડ હોય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો આકૃતિ એક પોઈન્ટ બે આપણા પાસે પુસ્તક હોય તો નીચે આકૃતિ છે તે જોઈશું સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે આકૃતિ એક પોઈન્ટ ત્રણ તે પણ આપેલી છે તે આપણે જોઈશું આ એક પોઈન્ટ ત્રણ છે આ પ્રક્રિયા સમીકરણ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી ગીવ્સ સૂર્યપ્રકાશ હરિદ્રવ્ય કાર્બોદિત પદાર્થ પ્લસ ઓક્સિજન આ આપણે સૂત્ર તૈયાર સમીકરણ તૈયાર કરવાનું રહેશે કે પ્રકાશન દ્વારા કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન કેવી રીતે ઉત્પન્ન થાય છે અહીં આકૃતિ જેમાં પર્ણનો આડો છેદ હરિદ્રવ્ય હરિદ્રવ્યો છે તેમાં રક્ષક કોષો આ રક્ષક કોષોનું ચિત્ર છે પછી વાયુરંધ્ર હવા જવા માટે જે વાયુરંધ્ર હોય છે તે વાયુરંધ્ર છે હવે આ પર્ણનો આડો છેદ હતો હવે પર્ણનો ઉભો છે તે આપણે જોઈ શકીએ છીએ કે પર્ણમાં વચ્ચેથી ગોળ કટ કરેલું ભાગ દેખાય છે તે આ અહીંયા કટ કરેલું બતાવ્યું છે પર્ણરંધ્ર એટલે કે પર્ણરંધ્ર એટલે નાના નાના ટપકા જેવા કાણા તે પર્ણરંધ્ર છે અહીંયા રક્ષક કોષો છે તે આપણે જોઈ શકીએ છીએ તો પ્રકાશના શ્રેષ્ઠ દર્શાવતી આકૃતિ એક પોઈન્ટ ત્રણ તે આપણે સમીકરણ કર્યું તે મુજબની આકૃતિ અહીંયા છે ચિત્રમાં એક છોડ છે તો અહીંયા પાણી અને ખનિજ ક્ષારો ક્યાં છે જમીનમાંથી મળે છે વનસ્પતિને પર્ણમાં હરિદ્રવ્ય તે લીલા પાન દ્વારા છે તે આપણે જોયું હવે સૂર્યપ્રકાશની હાજરીમાં તે કાર્બન ડાયોક્સાઇડ છોડે ગ્રહણ કરે છે અને ઓક્સિજન છોડે છે તે આપણે જોઈ શકીએ છીએ આવું ચિત્ર આપણે પરીક્ષામાં પૂછાય તો દોરવાનું થાય આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે તો ઓક્સિજન મુક્ત થયું તેમાંથી હરિદ્રવ્ય દ્વારા સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચમાં ફેરવાય છે પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે જો પર્ણમાં સ્ટાર્ચ હોય તો આપણે એ થઈ સમજીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે સ્ટાર્ચ એ કાર્બોદિતનો પ્રકાર છે આપણે ધોરણ છ માં આપણે અભ્યાસ કરી ગયા છીએ કે સ્ટાર્ચ એ કાર્બોદિતનો પ્રકાર છે તો સ્ટાર્ચ એ કાર્બોદિત જ છે અને શર્કરા પણ કાર્બોદિત જ છે હવે નેક્સ્ટ વિડીયોમાં આગળનું જોઈશું